नमस्कार, हूँ છું દીપાલી। સૌ પ્રથમ વાત શેરબજારની કરીએ તો શેરબજારમાં તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે। કોરોના વેક્સિનના આશાવાદે શેરબજારમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને તેજી સાથે સેન્સેક્સે 44,400ની સપાટીને વટાવી દીધી છે, ઐતિહાસિક સપાટી બનાવી છે। તમામ સેક્ટરમાં અત્યારે તેજી જોવા મળી રહી છે, રોકાણકારોની મૂડીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે માર્કેટ એક્સપર્ટ અનિલભાઈ શાહ અત્યારે આપણી સાથે ફૂલ લાઈન પર જોડાયેલા છે। અનિલભાઈ, એક તરફ કોરોના વેક્સિન આવવાનો આશાવાદ જાગ્યો છે અને ત્યાં બીજી તરફ આજે પીએમ પણ વેક્સિનના વિતરણને લઈને એક બેઠક કરવાના છે મુખ્યપ્રધાનો સાથે, અને તેની અસર અત્યારે શેરબજાર પર જોવા મળી રહી છે। કયા કયા સેક્ટર પર નજર રાખવી જરૂરી? શેરબજાર હંમેશા એડવાન્સ ચાલતું હોય છે, કારણ કે કોઈ પણ ઇવેન્ટ થવાની હોય છે એની પહેલા એને ખબર પડી જતી હોય છે। એટલે જે કોરોનાની જે પહેલા નેગેટિવ ઇમ્પેક્ટ આવી ગઈ અને પછી ધીમે ધીમે એ ઓછી થતી ગઈ, આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાય દિવસથી જે નેશનલ જે કાંટા જે આપણા લેવલો આવી જે રેશિયો આવી રહ્યો છે રોજનો કોરોનાનો, એ દિવસે દિવસે ઘટતો આવી રહ્યો છે। કારણ કે આપણે 1,00,000 સુધી પહોંચી ગયેલા ગઈકાલના ડેટા પ્રમાણે, લગભગ 38,000-40,000 કોરોનાના, અને જે ડેથ રેશિયો જે સાથે સાથે એ પણ ઘટી રહ્યો છે। એટલે એને લઈને એને એડવાન્સ એક ઇન્ડિયાનું માર્કેટ અપગ્રેડ થઈ રહ્યું છે। બીજું કે છેલ્લા તમે 15 દિવસથી જુઓ તો રોજ 4,000 કરોડનું બાઇંગ આવે છે લગભગ ઇન્ડિયામાં। મારા હિસાબે આટલું હાઈએસ્ટ બાઇંગ છેલ્લા 15 વર્ષની અંદર ક્યારેય નથી આવ્યું આટલા દિવસોમાં। એટલે રોજ 4-5,000 કરોડની એફઆઈઆઈની લેવાલી ઇન્ડિયામાં આવી રહી છે। હવે એ ખબર નથી પડતી કે એનું રીઝન શું છે, પરંતુ એ એક પોઝિટિવ બહુ મોટું કારણ છે। બીજું ટેકનિકલ પેરામીટરો સારા છે, ફંડામેન્ટલ તો કોઈને ખબર જ નથી પડતી કે કયા ફંડામેન્ટલના બેઝે આ ચાલી રહ્યું છે, પરંતુ ફોરેનર્સ એક તો બાઇંગ કરી રહ્યા છે। બીજી બાજુ વેક્સિનના સારા સમાચાર આવી રહ્યા છે કે આપણને ઇન્ડિયામાં કદાચ આપણને જે લોકોને હેવી પેશન્ટ કે જે પ્રાયોરિટી પ્રમાણે કદાચ ડિસેમ્બરમાં પણ એને વેક્સિન મળી શકે છે, પણ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં તો ચોક્કસપણે મળી જાય એવું લાગી રહ્યું છે। કારણ કે 4-5 વેક્સિન કેન્ડિડેટ માર્કેટમાં ઉપસ્થિત છે અને બધાની 90-95% સક્સેસ રેટ બતાવી રહ્યા છે। તેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ઇન્ડિયાના માર્કેટમાં તેજીનો માહોલ ચાલુ રહે છે। જી અનિલભાઈ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે જે પ્રકારની જાણકારી સામે આવી છે અત્યારે તમામ સેક્ટરમાં તેજી છે અને સેન્સેક્સે પણ તેની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે, રોકાણકારોની મૂડીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે।